રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા સમય પહેલા ઉપલેટાના ટોલિયા રોડ ઉપર આવેલા લક્ષ્મી પાર્ક સામે આવેલા આરિફ બુધવાઈના મકાનમાં જઈ અને કબાટમાંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના તેમજ વિદેશી કરન્સીના મુદ્દામાં કુલ 5,32,800 રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે મોટી સફળતા મળી હતી, જેમાં એક આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ઉપલેટાના ડોક્ટર ટોલિયા રોડ પર આવેલ લક્ષ્મી પાર્ક સામે આવેલ આરિફ બુધવાણીના રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવીને મકાનની રાત્રે કબાટમાંથી રોકડ રકમ, સોનાના દાગીના અને વિદેશી કરન્સીની ચોરી કરીને નાસી સૂટેલ આરોપી હરિજલા કરમુ રાહિનની પોલીસે પકડી પાડીને ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો અને તારીખ 13 ડિસેમ્બર 2019 રોજ થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી અને આરોપી એવો હરિજલા કરમુ રાહિર પોતે જુગારમાં મોટી રકમ હારી જતા પોતાનું દેણું ચૂકવવા આ ચોરીને અંજામ આપ્યો હતો અને આ પહેલી ચોરી કરતાં જ પોલીસની ઝપટમાં આવી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીનો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો નથી. આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. સાહેબ, થોડા દિવસ પહેલા ઉપલેટામાં એક ઘરફોડ ચોરી થઈ હતી, એની શું વિગત હતી? એમના આરોપીને ક્યાંથી કેવી રીતના પકડવામાં આવ્યો? આખી હકીકત શું છે? ગયા વર્ષે 2019 ડિસેમ્બરમાં ઉપલેટાના ડૉક્ટર ટોળિયા રોડ વિસ્તારથી એક રહેણાંક મકાનથી રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી થઈ હતી. એમાં જો ફરિયાદી છે શ્રી આરિફભાઈ ફરીદભાઈ બુધવાણી, એના ઘરમાંથી સોના ચાંદી અને બુટી અને ડોલર અને યુરોની ચોરી થઈ હતી, જેમાં ટોટલ ચોરીનો રકમ 5,32,800 રૂપિયા હતી. આ ચોરી જ્યારે થઈ હતી એને પછી પોલીસની તપાસ સતત ચાલુ હતી અને થોડા ટાઈમ પહેલાં જ જો હે પોલીસને એમાં બાતમી મળી કે જો ડોલર અને યુરો એમાં ગયો હતો, એના વેચાણ માટે ત્યાં જામનગરમાં એક કોઈ ભાઈ વેચાણ માટે આવ્યો હતો અને એ આ બાતમીના અનુરૂપ જ્યારે પોલીસ આગળની તપાસ હાથ ધરી તો એમાં જો ચોર ચોરી કરી હતી એમનો નામ હમીરભાઈ જલ્લાભાઈ કરમૂર રાત્રિના સમયમાં અહીંયાથી જો વિસ્તારથી નીકળતો હતો અને જોયો કે રહેણાંક જે મકાન છે એમાં તાળો લાગોડો છે અને આજુબાજુની જ્યારે તપાસની વિસ્તારની જ્યારે જો એમાં છોડ છે હમીરભાઈ કરમૂર તપાસ કરી તો પાછળમાં એક કન્સ્ટ્રક્શનનો કામ ચાલતો હતો અને ત્યાંથી એને ઘરનો અંદરમાં એન્ટ્રી હતી. તો પછી ઘરમાં એન્ટ્રી લઈને ત્યાં થર્ડ અને સેકન્ડ ફ્લોરમાં કશું મળ્યું નથી અને ફર્સ્ટ ફ્લોરથી બે કબાટમાં અલગ અલગ બે રૂમમાં અહીંયાથી જો એ સોના ચાંદી અને ડોલર યુરોનો ચોરી કરી હતી. આ ચોરી કરવાની રીત કેવી રીતે એમણે ચોરી કરી અને ખાસ કરીને ચોરી કરવા પાછળનું એમનું કારણ શું હોઈ શકે છે? એમાં કોઈ પૂરમાં પ્લાનિંગ નથી હતી. જો તપાસમાં વસ્તુ નીકળી એમની કોઈ પૂરમાં પ્લાનિંગ નથી હતી. અહીંયાથી વિસ્તારથી નીકળતો હતો અને જોયો કે મકાનમાં તાળો છે તો આજુબાજુનો વિસ્તાર જોયો તો એમને અનુકૂળ લાગ્યો ચોરી માટે અને ચોરીનો કારણ એવું છે કે જુગારમાં પૈસા હારી ગયો હતો તો એને જો એ પૈસાની જરૂરત હતી એને માટે જો એ ચોરીની ઘટનાને હકીકત દીધી. આજે જો આરોપી પકડાઈ ગયો છે, ચોર પકડાઈ ગયો તો એમની કોઈ હિસ્ટ્રી, એમની ઉપર કોઈ ભૂતકાળમાં કોઈ ગુના અથવા શું એમની કોઈ હિસ્ટ્રી હોય તો એમના વિશે કહેશો? આરોપીની અત્યારની તપાસમાં એની વિરુદ્ધ કોઈ અગાઉમાં કોઈ ગુના તો દાખલ નથી અને કોઈ ચોરીની પણ હિસ્ટ્રી નથી.